गणेश वैद्यनाथं च डाकिन्यां भीमसेनं
कल्पतरु करुणालय वरुणालय जगतना करता हरता ने क्षमा हरता भगवान राम श्याम घनश्याम अने सदाशिवनी अहेतुकी कृपा अने करुणाना फल स्वरूपे कोठगामनी अंदर बिराजमान विघ्नहर्ता भगवान श्री गणेश जी
એમની દિવ્ય છત્ર છાયામાં નવ દિવસીય શિવશક્તિ કામધેનુ યજ્ઞ સાથે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના અષ્ટમ દિવસનો પ્રારંભ કરીએ એ પૂર્વ સભા દર્શન અને આશીર્વચનનું સુખ આપી રહેલા આ સમગ્ર જ્ઞાન યજ્ઞના કર્ણધાર આયોજક પ્રયોજક પરમ અવધૂત શ્રી શ્રી 1008 નર્મદાનંદ બાપજી મહારાજ ઓમકારેશ્વર મંચ પર બિરાજમાન મારા ગુરુબંધુ વિદ્વાન શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રકાશ દાસજી સ્વામી અને આજ ઘણો જાજુ જે સભા મંડપમાં રોકાયા છે એવા અમારા બ્રહ્મચારી મહારાજ પરમ અવધૂત છે અને પૂજ્ય બાપજીનો પડછાયો બનીને રહે છે. એ જ રીતે આ સમગ્ર કાર્યના મુખ્ય મનોરથી અને જેમને આ દધીચી કર્મ કરવાનો શુભ અવસર પૂજ્ય બાપજીના આશીર્વાદથી મળ્યો એવા પૂજ્ય ચૈતન્ય બાપુ મંચ પર જેમની ઉપસ્થિતિ છે એવા પરમ આદરણીય બિંદુભૂષણ દુબેજી મંચના અગ્રભાગની અંદર બિરાજમાન આપ સૌ કોઈ ભગવત કથાનુરાગી વાલા ભક્તજનો માતાઓ બહેનો કથા પ્રારંભ કરવામાં ભલે મોડું થયું પણ ઘી ઢોળાયું ને તો એ ખીચડીમાં જ ઢોળાયું છે એટલે એ કહ્યું 6 વાગ્યા સુધી છુટ્ટી છે પણ હું આપની જરાય પરીક્ષા નહીં લઉં, આપ કોઈ ચિંતા ન કરશો. આ અમે બોલીએ ને એને માઇક કહેવાય. શું કહેવાય? શું કહેવાય? માઇક કહેવાય. રોગ એવો છે ને એની કોઈ દવા જ નથી. હા, એ માયા સે બનાયો ઓર માયા સે હી ચલતા હૈ, કરંટ સે ચલતા હૈ. અમારા હરદેવભાઈ અહીંયા સાહિત્યકાર બેઠા છે. મારે ઘણી બધી કથાઓ કેવી છે પણ એ પહેલા જરાક તમને રિલેક્સ કરી દો. એટલે સાહિત્યકારો ઘણી વખત વાત કરે કે એક ભાઈને બોલવાનું બહુ ગમતું હતું અને બોલવાનું શરૂ થઈ જાય પછી બંધ ન થાય. એટલે આજુબાજુ મનમાં વિચાર કરે કે આ ભાઈને ઓછું બોલે એવું કંઈક લિમિટ કંઈક ગોઠવી દઈએ, કંઈક આની ચાવી આવતી હોય એવું કંઈક કરીએ. એટલે કોઈએ કહ્યું કે ભાઈ તમે બોલવા ઊભા થાઓ ને ત્યારે મોઢામાં ચોકલેટ રાખવી, આ ચોકલેટ ઓગળી જાય એટલે તમારે સમજવું કે આપણે બંધ થઈ. એક દી ઉતાવળમાં ઘરેથી નીકળ્યા, આ બટન દેતા હતા, બટન તૂટી ગયું અને નાખ્યું ખીચામાં.
प्रवचन करवा उभा थया। जमणा खीचामां हाथ नाखवाने बदले दाबा खीचामां हाथ नाख्यो। चॉकलेट नी जग्याए बटन वैग्यू मोढामां, बे कलाक सुधी बंद न थया। ओलू ओगळे तो बंद थाय ने, आजूबाजू विचार करे के आने चॉकलेट नी फॉर्मालिटी आपी थी, आ शुं थयुं, चॉकलेट नथी। ओलू बटन ओगळे, बटन वोगलू ने आ बंद थया ने, हामे वाला वही है कि अपना आ तो इतने आ माइक ने आ उपाधि छे। पण आजे एवी काई उपाधि आपणे थई, पूज्य बापजी ना आशीर्वाद आजे आपणने मळ्या। नित्य पूज्य बापजी ना आशीर्वाद लेवा जोईए, एना बदले आठमा दिवसे पूज्य बापजी ना आशीर्वाद आपणने मळ्या। एटला माटे मैं कह्युं के आजे घी ढोळायुं छे तो खीचड़ी मां ढोळायुं छे। આપણે કઈ જ અહીં બેસીને સમયની બરબાદી નથી કરી, અહીં આપણે જે કંઈ કર્યું છે ઇન્વેસ્ટ કર્યું છે, વેસ્ટ કંઈ ગયું નથી, આપણે અહીંયા બધું ઇન્વેસ્ટ કર્યું છે। પૂજ્ય સંતોના આશીર્વાદ મળ્યા, પૂજ્ય બાપજીના આશીર્વાદ મળ્યા, આદરણીય બિંદુજીએ અત્રે ઉપસ્થિત રહી અને આપણને સૌને પ્રકૃતિમાં પરમેશ્વર રહ્યા છે એવો સંદેશો આપણને આપીને સૌને જાગૃત કરવાનું કાર્ય કર્યું। નંદીશ્વર ભગવાન સનકાદિકોને, ભગવાન સદાશ સો અવતારોની કથાનું શ્રવણ કરાવે છે, સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને શ્રવણ કરાવે છે, બ્રહ્માજી મુનિગણોને આ કથાનું શ્રવણ કરાવે છે। ભગવાન સદાશિવનો મહેશ અવતારની કથા કહી, ત્યારબાદ સમુદ્ર મંથન સમયે અમૃત પાન થયા બાદની ઘટના સમયે ભગવાન સદાશિવે વૃષભ અવતાર લઈ લીધો છે એની કથા સંભળાવી, અને ત્યારબાદ સુત પુરાણી પીપલાદ અવતારની કાવ્ય છે। અદ્ભુત આ કથા છે। ભગવાન સદાશિવનો એક અવતાર એટલે પીપલાદ અવતાર છે। કોઈ સમયની વિશે, હે મુનિઓ, આ ભારત વર્ષ ઉપર એક વૃત્રાસુર નામનો જે અસુર, એનાથી સારી એ પૃથ્વી, સારું એ ત્રિલોકી એ ભયભીત હતું એ સમયે। ઘટના કઈક એવી બની છે, ઇન્દ્ર દ્વારા વિશ્વરૂપની હત્યા કરવામાં આવી। વિશ્વરૂપના પિતા ત્વષ્ટા મુનિએ ઇન્દ્રનો વધ કરે, ઇન્દ્રને મારે એવા પુત્રની પ્રાપ્તિ માટે થઈ યજ્ઞ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો, પણ એ યજ્ઞ અનુષ્ઠાનની અંદર કંઈક મંત્ર દોષ રહી ગયો, ફળ સ્વરૂપે પુત્રનો જન્મ તો થયો પણ ઇન્દ્ર દ્વારા મરે એવા ત્વષ્ટા મુનિના કહેવાથી વૃત્રાસુરે સારી ત્રિલોકીની અંદર પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું છે, દેવતાઓને ક્યાંય શાંતિથી એ બિસવા નથી દેતો। ગુફાઓમાં, પર્વતોની કંદરામાં જઈને દેવતાઓ છુપાઈને બેઠા છે, અને વિશાળ પર્વત જેવી જેની કાયા છે એવો વૃત્રાસુર જ્યાં દેવતાઓ જોવે
એમ એની પાછળ પડી જાય છે. ઇન્દ્રાદિક દેવતાઓ ભલે એમણે અમૃતનું પાન કર્યું છે, તે છતાં પણ એમને મૃત્યુનો ભય રહ્યા કરે છે. કારણ એમનું જીવન એ શ્વાસથી નથી ચાલતું, એમનું જીવન સત્તાથી ચાલે છે. જ્યારે જ્યારે કોઈ સાધના કરે, કોઈ તપ કરે, એટલે પહેલી ઉપાધિ ઇન્દ્રને થાય. એને શ્વાસની તો કોઈ કિંમત છે જ નહીં, કારણ કે અમૃતનું પાન કર્યું, શ્વાસની કિંમત નથી. એમને કિંમત પોતાની સત્તાની છે, પોતાના શાસનની છે. એટલે જેની પાસે સ્વર્ગનું શાસન પણ નથી એવા ઇન્દ્રાદિક દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને જઈને પ્રાર્થના કરી, હે બ્રહ્મદેવ, આપ કંઈક માર્ગ અમને બતાવો જેથી કરીને આ વૃત્રાસુર એનો ઉદ્ધાર થાય. બ્રહ્માજી એ વખતે ઇન્દ્રાદિક દેવતાઓને કહ્યું છે કે વૃત્રાસુરનો તમારે જો વધ કરવો હોય, ઉદ્ધાર કરવો, દધીચી ઋષિ પોતાના અસ્થિઓનું દાન આપે અને એ અસ્થિઓમાંથી વજ્ર બનાવવામાં આવે અને એ વજ્રથી વૃત્રાસુરનો ઉદ્ધાર એ શક્ય છે. બાકી વૃત્રાસુરને આ સંસારમાં કોઈ નહીં મારી શકે. આપે દધીચી મુનિને પ્રસન્ન કરવા પડશે. ઇન્દ્રાદિક દેવતાઓ દધીચી મુનિના આશ્રમે આવે છે. ધ્યાન અવસ્થામાં બેઠેલા દધીચી ઋષિએ જ્યારે દેવતાઓના દર્શન કર્યા, ત્યારે આદર સહિત યોગ્ય આસન આપી પોતાના જે પત્ની છે સુવર્ચા એમને કહ્યું છે કે આપ આશ્રમની ભીતર જાઓ. દધીચી મુનિ દેવતાઓના આવવાનું કારણ જાણી રહ્યા છે. કારણ જે દેવતાઓને પ્રસન્ન કરવા માટે થઈ ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી સાધના કરે, કોઠા બોરા ખાઈને સાધના કરવામાં આવે, પોતાના શરીર ઉપર રાફડાઓ જામી જાય, તે છતાં પણ જે દેવતાઓ મચક ના આપે, દર્શન ના આપે, એવા દેવતાઓ આજે કોઈ પણ પ્રકારના મંત્રના પ્રયોગ વગર એ દેવતાઓનું જયારે આશ્રમની અંદર આગમન થયું જ નક્કી કંઈક સ્વાર્થ હશે. નહીતર દેવતાઓ એ મંત્રને આધીન છે, મંત્ર બોલીને દેવતાઓનું આહવાન કરવામાં આવે એટલે દેવતાઓ હાજર થઈ જાય. આપણે ત્યાં બ્રાહ્મણો જ્યારે કર્મકાંડની અંદર વિધિ કરાવે છે ત્યારે એક બાદ એક દેવતાઓનું આહવાન કરે છે મંત્રોચ્ચારના માધ્યમથી, અને યજ્ઞ યાગાદિક અનુષ્ઠાન જ્યારે વિરામને પામે ત્યારબાદ એમને પોતપોતાના સ્થાને જવા માટે પણ મંત્રોચ્ચારથી યથાસ્થાને દેવતાઓને જવા માટે વિદાય આપે છે. તો દેવતાઓ એમનું આગમન મંત્રથી થાય છે, એમની વિદાય પણ મંત્રથી થાય છે. આહવાહન અને વિસર્જન એ મંત્ર. તો આજે કોઈ પણ પ્રકારના મંત્ર દેવતાઓ જ્યારે આવ્યા ત્યારે દધીચી મુનિએ જાણ્યું કે દેવતાઓ નક્કી કંઈક કાર્યની સિદ્ધિ માટે થઈને આવ્યા છે. સુવર્ચા અંદર આશ્રમની અંદર ગયા છે. આ તરફ દધીચી ઋષિએ આવનાર દેવતાઓનું સ્વાગત કર્યું છે. સંતોનું હૃદય એ ખૂબ કોમળ હોય છે. સંતોનું જીવન એ શ્રીફળ જેવું છે. બહારથી આપણને એમ લાગે કે બહુ કઠોર છે, પણ અંદર તો
मीठा से मधुरा से। दधीची मुनिए जाण्यु के कंक कार्यनी सिद्धि माटे थनी ज्यारे आ देवताओ आव्या छे त्यारे देवताओ ने पूछू, हे देवताओ आपना अहीं आववानो कारण शुं छे? त्यारे देवताओ कहे छे के हे ऋषिवर, आपे भगवान सदाशिवनी कृपाथी तपना बळथी जपना बळथी ध्यान योगना बळथी तमे तमारी अस्थिओने वज्र जेवी कठोर करी नाखी छे। आपना अस्थिओ ए वज्रथी पण कठोर छे। आपना अस्थिओनी अंदर भगवान सदाशिवनो नित्य वास छे। इतला माटे थई वर्तमान समयनी अंदर त्वष्टा मुनिना जे मंत्र पुत्र छे ए वृत्रासुर એમના ભયથી અમે સૌ ભયભીત છીએ। અમને સૌને મૃત્યુનો ભય સતાવી રહ્યો છે। અમને એવું લાગી રહ્યું છે કે અમે હવે અમર હોવા છતાં પણ કાળના મુખમાં જઈ રહ્યા છીએ। ત્યારે દધીચી મુનિએ કહ્યું છે કે એમાં હું શું સેવા કરી શકું છું? દેવેન્દ્ર કહે છે કે હે મુનિ, આપ જો આપના અસ્થિ અમને અર્પણ કરો તો એ અસ્થિમાંથી વજ્રનું નિર્માણ કરી અને અમે એ વૃત્રાસુરનો ઉદ્ધાર કરીએ। કેટલી સહજતાથી એક સાધુ પુરુષની પાસે આવી અને અસ્થિ માગી લીધા। અને એ જ દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો કેટ કેટલા મંત્ર અને અનુષ્ઠાન જ્યારે કરવામાં આવે ત્યારે એ દેવતાઓ રાજી થાય। જ્યારે આ સંતનું જીવન તો એ પરોપકાર માટે થઈને આ સંતનું જીવન છે। સંત જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટેનો એનો એ યજ્ઞ હોય છે। બાપજી છેક નર્મદા તટ ઓમકારેશ્વર થી અહીં પધાર્યા, પૂજ્ય બાપજીને અત્યારે પણ પૂછવામાં આવે ને આ ગામમાં તમે કેટલા જણાને ઓળખો તો આંગળીના વેઢે ગણા એટલા પાંચ થી છ વ્યક્તિ હશે કે જેને બાપજી ઓળખતા હશે। અને પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે પૂજ્ય ચૈતન્ય મહારાજ ચૈતન્ય બાપુએ એમને એકને જે ઓળખતા હતા અને વગર ઓળખાણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, અહીંયા એમની કર્મભૂમિ પણ નહીં, અહીંયા એમનું કાર્યક્ષેત્ર પણ નહીં, અહીંયા એમને રહેવાનો સંકલ્પ પણ નહીં, કેવલ ને કેવલ જગત કલ્યાણ માટે થઈને કરવામાં આવેલું આ અનુષ્ઠાન છે। જગત કલ્યાણ માટે અને આવા જે કાર્યો મહાપુરુષોના દ્વારા થતા હોય છે ને એ અત્યારે આપણા બધાના રસોડાની અંદર પેલું પાણી ફિલ્ટર કરવાના મશીન એમ પૂજ્ય બાપજી અહીંયા કોઠ ગામની અંદર આરો પ્લાન્ટ લગાવીને બેઠા છે, સમજી રાખજો। અહીંયા ધનની પણ શુદ્ધિ થશે, મનની પણ શુદ્ધિ થશે, તનની પણ શુદ્ધિ થશે અને કોઈને કઈ શુદ્ધિ કરવી હોય કે ન કરવી હોય આ ભૂમિની શુદ્ધિ તો થઈ ગઈ। મહાપુરુષો એમના ડગલે ડગલે તીર્થોનું નિર્માણ થતું હોય છે। ત્રિગુણાતીત ફિરતે તનો ત્યાગી રીત जगत
संते की सोबत ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी जगत माही संत परम સંપ્રદાયના સંત બ્રહ્માનંદ સ્વામીની કલમે લખાયેલું આ કીર્તન સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પરમ સાધુ પુરુષોનું જીવન એ ભાગીરથી ગંગા જેવું નિર્મળ હોય છે, માં નર્મદા જેવું પવિત્ર હોય છે, જેના ઉદગમથી લઈ અને જે મહાસાગરની અંદર પોતાના અસ્તિત્વને મિલાવી દે ત્યાં સુધીમાં અનંત જીવોનું કલ્યાણ કરે છે, અનંત જીવોનું. હમણાં જ બાપજીએ નજર નિહાલ નિત્યાનંદ બાપજીની જે વાત કરી રણછોડભાઈની, એ પેટલાદના રણછોડભાઈ એમને દૂધમાં જે વિષ આપી દેવામાં આવ્યું અને જય ગુરુદેવ ભગવાન એમ ગુરુદેવ ભગવાનને યાદ કરી અને દૂધ અહીં પેટલાદમાં પીવાય અને એની અસર નારમાં થાય, હે એના જેવા મહાપુરુષોએ જ આ ભારત વર્ષની ગરિમાને ટકાવી રાખી છે. સાહિત્યકારો કહે છે ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આપણને ન્યાલ કરી દે એ સાધુ પુરુષોનું જીવન એવું હોય છે. મહાપુરુષો જ્યાં સુધી આ ધરાધામ ઉપર રહે, આ પૃથ્વી ઉપર રહે, ત્યાં સુધી તો એમના દ્વારા પરોપકારના અને પરમાર્થના સદાવ્રતો નિરંતર ચાલુ જ હોય. પણ એ મહાપુરુષો જ્યારે અનંતની યાત્રાએ નીકળે ને, એ પછી પણ એના પરમાર્થના સદાવ્રતની અંદર કોઈ દિવસ ઉણપ નથી આવતી. અમરેલીના સંત મૂળદાસ એમણે મહાપ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. પાલખી ની અંદર સ્વયં જૈન પોતે બેસી ગયા સંત મૂળદાસ. બ્રહ્મરંધ્રમાં સહસ્ત્ર દળ કમળ છે એ ખીલ્યું અને ભગવત તત્વની અંદર એ દિવ્ય ચેતના ભળી ગઈ.
અને સંત મૂળદાસના અનુયાયીઓ યાત્રા લઈ અને અમરેલીની બજારમાંથી જ્યારે નીકળે અને એ વખતે કોઈ બાપ પોતાની વાલ સોઈ દીકરીને વિદાય આપે છે, નવવધુને એ કન્યાદાન આપીને જ્યારે વિદાય આપે, સામેથી સંત મૂળદાસની પાલખી આવે અને અહીંથી કન્યા વિદાયનો સમય અહીંથી એ દીકરીની ડોલી ઉઠી અને દીકરીએ આમ જરાક નજર કરીને જોયું તો સામે સંત મૂળદાસની પાલખી યાત્રા આવતી હતી અને એ વખતે પેલી દીકરી એના બાપને કહે છે કે પિતાજી આજ મારે સાસરે નથી જવું. તો કે કેમ બેટા, આજ અપશુકન થયા, હે આજ અપશુકન થયા, સામે પેલા મહાત્માની પાલખી યાત્રા આવી અપશુકન થયા, મારે આજે સાસરે નથી જવું. અને એ વાત, એ શબ્દો ધ્યાન અવસ્થામાં, સમાધિ અવસ્થામાં જેની ચેતના પરમ ચેતનામાં ભળી ગઈ છે એવા સંત મૂળદાસ પાલખીમાં બેઠા છે ને એમના કાને આ શબ્દો અથડાયા અને તરત આંખ ખુલી ગયો. પાલખી ઉપાડનારને કહ્યું કે પાલખી ઊભી રાખો. સૌને આશ્ચર્ય થયું કે જેની ચેતના પરમ ચેતનામાં વિલીન થઈ ગઈ હોય એ મહાપુરુષ બોલી ઉઠે. પોતાની પાલખી ઊભી રાખી અને કહ્યું કે મારે અનંતની યાત્રાએ જવામાં મોડું નથી થતું, પણ સામેથી આવનારી દીકરી એને એના સાસરે જવાનું મોડું થાય છે, એને જવા દો, આપણે કાલ જાશું. આ મહાપુરુષની કેટલી અદ્ભુત પરમાર્થની ગતિ કહેવાય. અમારે જવામાં મોડું થાય એનો વાંધો નથી, પણ આ દીકરીને મોડું ન થવું જોઈએ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પોતાના જીવનને પરમાર્થ માટે થઈને સંતો ઘસી નાખે છે. દધીચી મુનિને દેવતાઓએ કહ્યું કે આપના અસ્થિઓમાંથી વજ્રનું નિર્માણ કરવું છે. દધીચી મુનિ કહે છે જેવી મારા ઠાકોરજીની ઈચ્છા, જેવી મારા મહાદેવની ઈચ્છા, આજ દેવ કાર્ય માટે થઈને મારું આ શરીર ક્યાંક તો કામ આવ્યું, નહીતર મારું આ શરીર ક્યાંય કામ ન આવત. દેવ કાર્ય માટે થઈ અને આ તનને કુરબાન કરી દેવું એ કબૂલ છે. અને એ જ ક્ષણે ત્યાં પદ્માસન લગાવી દીધું, માધ્યમથી પોતે પોતાના પંચ મહાભૌતિક શરીરનો ત્યાગ કરી દીધો. જગત કલ્યાણ માટે, દેવ કાર્ય માટે થઈ દધીચી ઋષિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. અને એટલા માટે થઈ કોઈ જ્યારે દેશ માટે કુરબાની આપે, કોઈ દેશ માટે થઈને સમર્પિત થઈ જાય, કોઈ અધ્યાત્મ જગત માટે થઈ અને પોતાની સંપત્તિને જ્યારે એ વાપરે છે ત્યારે એને વાપરે છે એવું નથી કહેવાતા, એના દ્વારા આ દધીચી કર્મ થયું એવું કહેવાય છે. આજે અમારા ચૈતન્ય બાપુ એમના માધ્યમથી પણ આ દધીચી કર્મ થઈ રહ્યું છે, દધીચી યજ્ઞ થઈ રહ્યો છે. બ્રાહ્મણનું શરીર છે અને એક બ્રાહ્મણના માધ્યમથી યજમાન એક બ્રાહ્મણ છે, પૂજ્ય બાપજીના આશીર્વાદ, અને યજમાન એક બ્રાહ્મણ છે પણ અનંત જીવોનું કલ્યાણ કરશે, આ કેવડી મોટી ઉપલબ્ધિ કહેવાય. હે એકમાત્ર ભગવાનની કથામાં એવું સામર્થ્ય છે કે એનો યજમાન એક હોય પણ સાંભળનારા હજારો હોય અને હજારો લોકોનું કલ્યાણ કરે, એ ઠાકોરજીના ચરિત્રો છે, એ ભગવાનની કથા છે. અને હમણાં મેં બે દિવસ પહેલા ક્યાંક ન્યૂઝ પેપરની અંદર
ब्रह्मचारी महाराजे પોતાના સ્ટેટસ ની અંદર મૂક્યું છે આજે યજ્ઞ ચાલી રહ્યો છે અને કાલે કે પરમદી પોલ્યુશન ચેક કરનારા લોકો આવ્યા હતા હે આ આ વાતાવરણ ની અંદર યજ્ઞ ના માધ્યમ થી એટલી શુદ્ધિ થઈ ગઈ છે અહીંયા પોલ્યુશન 0% છે અહીંયા પોલ્યુશન છે જ નહીં જે યજ્ઞ ની અંદર આહુતિઓ આપવામાં આવે છે અને એ યજ્ઞ ની જે ધૂમ્રશિલાઓ આકાશ ની અંદર ઉડી રહી છે સારાએ વાતાવરણ ને શુદ્ધ કરી દીધું છે આ સત્કર્મ નો પ્રભાવ છે આ યજ્ઞ નો પ્રભાવ છે આ ભગવાન ના ચરિત્ર નો પ્રભાવ છે દેવતાઓ એ સુરભિ ગાય ને બોલાવી છે સુરભિ ગાયે દધીચી ઋષિના શરીરને ચાટ્યું છે ગાયે શરીરની અંદર રહેલ જે માંસ રુધિર એને સુરભિ ગાય ચાટી લે છે આપ સૌને પ્રશ્ન થશે સુરભિ ગાય એ તો શ્રેષ્ઠ ગાય છે અને એ માંસાહાર કરે હે અંતે તો માંસ અને રુધિર જ છે ને आश्चर्य थाय के सुरभि गाय ए तो देव लोकनी गाय छे ए ऋषि मुनिओना आश्रमनी अंदर देव कार्य माटे जे गाय सेवा आपे छे एने मांसनु भक्षण कर्यु नहीं एने मांसनु भक्षण नथी कर्यु आ सुरभि गाये दधीची ऋषिना आ दधीची कर्मनो स्वीकार कर्यो छे त्या रुधिर ने मांसनो स्वीकार नथी कर्यो દધીચી ઋષિ એમના માત્ર ને માત્ર અસ્થિઓ ત્યાં છે એ અસ્થિઓ વિશ્વકર્મા ભગવાનને આપવામાં આવ્યા છે વિશ્વકર્મા ભગવાને એમાંથી વજ્રનું નિર્માણ કર્યું છે દેવતાઓએ વજ્રનો સ્વીકાર કરીને યથાસ્થાને ગયા અને આ તરફ ઘણીવાર સુધી બહાર શાંતિ નો અનુભવ કર્યા પછી સુવર્ચાને એમ થયું કે કેમ મારા પતિદેવ મને હજી સુધી બહાર આવવાનું કહેતા નથી મનમાં શંકા અને કુશંકાઓ થવા લાગી આશ્રમની બહાર આવી આશ્રમના આંગણામાં જોવે છે તો માત્ર ને માત્ર દધીચી ઋષિના અવશેષો ત્યાં પડ્યા છે શોક મગ્ન બનેલા દુઃખ મગ્ન બનેલા સુવર્ચાએ દેવોને શાપ આપ્યો છે કે હે દેવતાઓ તમે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે થઈ વાક ચાતુર્યતા અને વાકપટુતાથી તમે મારા પતિદેવ એવા દધીચી ઋષિની સાથે તમે છળ કપટ કર્યું છે તમારામાં બધામાં પશુ વૃત્તિ છે અને એ માટે થઈ તમે બધા જ પશુ યોનિની અંદર જન્મને ધારણ કરો સુવર્ચાએ નિર્ણય કર્યો કે આવું જીવન જીવવું એને ધિક્કાર છે હું પણ સતી થઈ જાઉં સુવર્ચા જ્યાં સતી થવા જાય છે અને એ જ સમયે આકાશવાણી થઈ છે કે હે દેવી આપના ઉદરની અંદર દધીચી ઋષિનું તેજ છે માટે આપ દેહનો ત્યાગ ન કરશો આપના ઉદરની અંદર ભગવાન સદાશિવનો અંશ છે અને એમનો જન્મ એ જગત કલ્યાણ માટે થઈને થવાનો છે આકાશવાણીના શબ્દો સાંભળી સુવર્ચાએ એક મોટો પથ્થર લીધો એ પથ્થર વડે પોતાના પેટ ઉપર જ્યારે પ્રહારો કર્યા અને પોતાના ઉદરમાંથી એક બાળકને જન્મ આપ્યો છે મહાન તેજસ્વી સુંદર રુદ્ર અવતાર બાળકનો જન્મ થયો પોતાની ગોદમાં રહેલા એ બાળકને સુવર્ચાએ સ્વયં ભગવાન સદાશિવનું સ્વરૂપ જાણી વંદન કર્યા એ બાળ યોગી બાળ રુદ્ર એના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ દીધા કે બેટા તમે ચિરકાલ સુધી જીવો અને જગતનું કલ્યાણ કરો
આવા આશીર્વાદ આપી એ નાના એવા બાળ યોગી નાના એવા બાળ રુદ્રને પીપળાના વૃક્ષની છાયામાં બેસાડી દે છે. અને સુવર્ચા એ પોતાના દેહનો ત્યાગ કરીને પતિલોક તરફ ગતિ કરે છે. જન્મતાની સાથે જ જેને માતાએ પીપળાના વૃક્ષની છાયામાં પધરાવ્યા છે એટલે આવનાર સંતોએ દેવતાઓએ આ બાલ યોગીનું નામ પીપલાદ રાખ્યું છે. આ ભગવાન સદાશિવનો પીપલાદ અવતાર છે. હજારો વર્ષ સુધી પીપલાદ મુનિએ એ પીપળાના વૃક્ષની છાયામાં સાધના કરી છે. સમય જતા તેમણે અરણ્યની પુત્રી પદ્માની સાથે લગ્ન કર્યા છે. જ્યારે મેના અને હિમાલય ભગવાન સદાશિવની સાથે પાર્વતીના લગ્ન કરવાની ના કહે છે ને ત્યારે સપ્તર્ષિઓ અને દેવી અરુંધતીએ આ કથા એ મેના અને હિમાલયને સંભળાવી છે. પીપલાદ મુનિએ આ સંસારના હર એક જીવને માટે થઈ અને સાધના કરી. સાધનાના ફળ સ્વરૂપે પોતાના માટી ન માગ્યું પણ આ જગતના લોકો માટે પીપલાદ મુનિએ ભગવાનની પાસે માગ્યું કે હે પ્રભુ, આપ જો મારા ઉપર રાજી થયા હો ને તો આ જગતનો જીવ જ્યારે જન્મે અને જન્મથી લઈ અને 16 વર્ષનો થાય ત્યાં સુધી એને શનિના ગ્રહની પીડા, શનિનો ગ્રહ એને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પહોંચાડે એવું મને વરદાન આપો. અહીંયા જ્યોતિષ શાસ્ત્રને જાણનારા ચૈતન્ય મહારાજ બિરાજમાન છે, એમને ખબર હોય શનિની શાળા સાતી ચાલતી હોય, કોઈની લોઢાના પાયે હોય એવું કંઈક હોય આપ મને ખ્યાલ નથી, પણ શનિની શાળા સાતી લોઢાના પાયે હોય કે કંઈક હોય ને, કેના કેના પાયે હોય, ત્રણ, હા એ કંઈક હોય એ બાપુ સમજાવશે જ્યારે સમય હશે ત્યારે. પણ એવું છે તો આજે કઈ નથી હરદેવસી કાર્યક્રમ. હા હા, જિજ્ઞેશ કવિરાજ આજે રાસ લેવાના છે, નાચવાનું છે તો આપણે કથા નથી મોડું કરવું. તો પીપલાદ મુનિએ ભગવાન સદાશિવની પાસે માગી લીધું કે શનિની જે વક્ર દ્રષ્ટિ છે એ શનિની વક્ર દ્રષ્ટિ એ 16 વર્ષ સુધી કોઈ પણ જગતના જીવને પીડિત ન કરે, દુઃખ ન આપે, કષ્ટ ન આપે એવું વરદાન મને આપો. અને એટલા માટે આપણે ત્યાં જેમને શનિની પીડા નો કંઈક શનિનો દોષ હોય અને એ વખતે વિશ્વામિત્ર મુનિ, કૌશિક મુનિ અને પીપલાદ મુનિ આ ત્રણેય ઋષિ મુનિઓને જો યાદ કરવામાં આવે નિત્ય તો શનિના ગ્રહની શાંતિ મળે છે. આવું મેં શાસ્ત્રમાં વાંચ્યું છે, અનુભવ્યું નથી. આપના આશીર્વાદ છે બાપજી. આ રીતે ભગવાન સદાશિવનો પીપલાદ અવતાર એની કથા નંદીશ્વર ભગવાને કહી. આગળ ભગવાનનો વૈશ્યનાથ અવતાર થયો છે. આ કથા મને બહુ પ્રિય છે. આગળ એક બીજી કથા આવે છે. આ બે કથા મને બહુ પ્રિય છે. એક કથા કઈ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ એમની કથાનું આપણે શ્રવણ કરશું. ભગવાન સદાશિવનો એક અવતાર થયો વૈશ્યનાથ અવતાર. નંદીશ્વર ભગવાન કહી રહ્યા છે, શૃણુ તાત પ્રવક્ષ્યામિ શિવસ્ય પરમાત્મન અવતારમ પરાનંદમ વૈશ્યનાથ વ્યવમ મુને.
भगवान सदाशिवे पूर्व कालनी अंदर जे वैश्यनाथ रूपे अवतार धारण कर्यो एनी कथा नंदीग्रामनी अंदर धनवान अने सर्व श्रृंगार थी युक्त एक महानंदा नामनी गणिकाए निवास करीन रहती थी। ग्राम्य वधु देह वेपार करीन पोतानो जीवन चलावे छे। आवी गणिका कदाच देहनो वेपार भले करती होय पण एनु हृदय पवित्र हतु, हृदय शुद्ध हतु। नित्य भगवान सदाशिवनु ध्यान करती, नित्य भगवान सदाशिवनु पूजन करती। अने जारे महानंदा भगवान सदाशिवनु पूजन करवा बेसे, भजन करवा बेसे, अर्चन करवा बेसे, अभिषेक करवा बेसे, त्यारे पोते पोताना भाल प्रदेशनी अंदर भस्मनु त्रिपुंड धारण करती, कंठ प्रदेश मा रुद्राक्ष ने धारण करती हती। त्यां सुधी सीमित न रहता पोताना घरनी अंदर एने एक वांदरू पाळीने राख्यु हतु, एना कपाळ मा पण ए भस्मनु त्रिपुंड करे अने एने पण रुद्राक्ष एने धारण करायो। एक वानर ने, एक शिव भक्त ना घरमा रहनार वानर पण केटलू भाग्यशाली छे कि जेने भगवान सदाशिव एना भस्मनु त्रिपुंड नित्य धारण करवानो अवसर मळतो होय। भगवान ना भक्त ना घरनी अंदर एक पक्षी आवे ने तो ये राम 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 बोलतू थई जाय हे। आम तो पक्षियों ने पिंजरा मां पूरवु ए सौथी मोटा मां मोटू पाप छे, एक अधम मां अधम कृत्य छे। तमने अठवाडिया सुधी कोई ओरडा मां पूरी राखे तो तमारी केवी दशा थाय, आपणे आ चार महीना जोई लीधुं छे। अने एमाय होम क्वारंटाइन कर्या होय तो आघा पाछा थाय, અને કલેક્ટર ઓફિસ માંથી ને આરોગ્ય વિભાગ માંથી બહાર આવીને બોર્ડ લગાવી જાય કે આના ઘરમાં તો કોઈ જાતા જ નહી, એ એરિયામાં કોઈ ન જાય, પાછો રોજ ફોન આવે કલેક્ટર ઓફિસે થી તમે ઘરમાં છો ને, પેલો સાદો કોલ આવે તો વાંધો નહીં, ક્યારેક ક્યારેક તો વિડીયો કોલ આવતા હતા ઘર, અને ક્યાંય ભાગી નથી ગયા નકર બીજાને ઉપાધિ કરાવશે। તમે બધાએ અનુભવી લીધું કે 14 દિવસ કઈ રીતે ઘરમાં રહેવાય, અને ઘણા તો 3 મહિના સુધી ઘરમાં રહ્યા તો એમ આમ ભાન ભૂલી ગયા, ગાંડા થઈ ગયા। તો જે પક્ષીઓને તમે પિંજરામાં પૂરીને રાખો છો ક્યારેક એ પક્ષીઓની મનોદશાને પૂછવાનો પ્રયાસ તો કરજો કે આ પક્ષીઓની દશા શું છે। એ પક્ષીઓને રહેવાનું ઘર આ ગગન છે, આ આકાશ એ પક્ષીઓને મુક્ત મને વિહાર કરવા માટે થઈને આકાશ છે। જો છેલ્લા 5-6 દિવસથી આ બે કબૂતરોને આપણે જોઈએ છીએ, નિરંતર આ સભા મંડપની અંદર આ બે કબૂતરો ઉડે છે, અને એ પણ કથા ચાલુ થાય ત્યારે આવે અને કથા વિરામ થાય એટલે યથાસ્થાને જતા પણ રહે છે। એટલે આપણે તો ભગવાન સદાશિવની કૃપા સમજવી, શિવ અને શિવા અહીંયા આવીને આ કથાનું શ્રવણ કરે છે ક્યારેય પણ વાલા ભક્તજનો આપણા મનોરંજન માટે થઈને કોઈ પક્ષીને પિંજરામાં ન પૂરતા હો, એ પોપટ હોય તો એ ભલે, અને પેલા નાના નાના ચકલાઓ આવે ને શું કહેવાય, નાના નાના હોય બહુ સરસ બોલે છે એ લવ બર્ડ, એને પિંજરામાં પૂરી રાખે, એને મુક્ત મને ફરવા દો, આપણે પાછા સલાહ દઈ ને તો એમ કે એ જાજુ ઉડી ન હોય કે મરી જાય,
અલા પણ તમે પિંજરામાં પૂરી પૂરીને ને માહી કાંગલા કરી નાખ્યા એટલે મરી જાય. એકવાર પિંજરું તો ખોલો. માટે કોઈ દિવસ તમારા ઘરના આંગણામાં તમે ગાયને બાંધો છો તો એને તમે ચારો ચરવા બહાર લઈ જાઓ છો, શું કામ લઈ જાઓ છો? એનો પગ મોકળો થાય, હે, એ મુક્ત મને બહાર ફરે, એમ આ પંખીઓની મનોદશાને પણ તમે સમજવાનો પ્રયાસ કરજો. અને જેને ઘરની અંદર પક્ષીઓ રાખવા હોય, શોખ હોય, એને પોતાના ઘરના આંગણામાં રોજ દાણા નાખવા, જુવારના, ઘઉંના દાણા, ચોખાના દાણા. અને આ ગામની અંદર તો મોરનું બહુ સુખ છે, ઓ હે, મોરના ટહુકા રૂડા સંભળાય છે. અને જેના આંગણામાં પક્ષીઓ આવતા હોય, જેના આંગણામાં ગૌ માતા દર્શન આપતા હોય, જેના આંગણામાં તુલસીનો ક્યારો હોય, એ વૈકુંઠ જ છે. એ કોઠ ગામ નહીં, એ વૈકુંઠ છે. આંગણામાં ગૌ માતા હોય, તુલસીનો ક્યારો હોય, પક્ષીઓના કલરવ હોય, એ મારા વાલાનું વૈકુંઠ છે. તો આનંદા નામની જે ગણિકા છે, મહાનંદા નામની ગણિકા, એને ત્યાં જે વાનર છે એ ભગવાન સદાશિવનો ભક્ત છે. એને ત્યાં જે કુકડો છે, હે, કુકડો, એ કુકડાના કંઠમાંય રુદ્રાક્ષ છે અને એનાય કપાળે ત્રિપુંડ છે અને મુક્ત મને રહે છે. કોઈ સમયને વિશે ભગવાન સદાશિવને એમ થયું કે હું આ ગણિકાની પરીક્ષા લઉં. અને એ ગણિકાની પરીક્ષા લેવા માટે થઈ ભગવાન સદાશિવ એ એક શેઠનું રૂપ લઈને આવે, વૈશ્યનું રૂપ લઈને આવે છે. ભગવાન સદાશિવ એમના હાથની અંદર એક સુંદર મજાનું રત્ન જડિત કડું છે, બહુ મૂલ્યવાન કડું છે. મહાનંદાના ઘરે ભગવાન સદાશિવ આવ્યા, ભગવાન વૈશ્યનાથ આવ્યા અને આ કડા ઉપર એની નજર ગઈ. કડાને જોતા મહાનંદાને એમ થયું કે આ પુરુષના હાથમાં રહેલું કડું એ બહુ કિંમતી છે, જો મને મળી જાય તો મારે આ દેહનો વેપાર કરવાની જરૂર ન રહે. ભગવાન વૈશ્યનાથ એમને પોતાના ઘરની અંદર આમંત્રણ આપે. સુંદર મજાના આસન ઉપર ભગવાન વૈશ્યનાથ બેઠા છે અને એ વખતે મહાનંદા વારંવાર એ કડાની સામે જ્યારે જુએ છે ત્યારે વૈશ્યનાથ ભગવાન કહે છે કે તારે આ કડું જોઈ છે? ત્યારે મહાનંદા કે હા આપો તો જોઈ. ત્યારે ભગવાન વૈશ્યનાથ કહે છે કે તારે આ કડું જો જોતું હોય તો એનું મૂલ્ય તારે ચૂકવવું પડશે. મહાનંદા કહે છે મહારાજ હું તો એનું મૂલ્ય શું ચૂકવી શકું, હું તો દેહને વેપાર, દેહનો વેપાર કરનાર એક વ્યભિચારીણી, એક તુચ્છ કાર્ય કરનાર નારી છું, હું આનું મૂલ્ય શું આપી શકું? અને ત્યારે ભગવાન યતિનાથ કહે છે કે 3 દિવસ સુધી તું મારી પત્ની બનીને રહે તો હું તને આ કંકણ આપી દઉં. મહાનંદાએ એ શરતનો સ્વીકાર કર્યો. ભગવાન સદાશિવ કહે છે, ભગવાન યતિનાથ કહે છે કે તું તારી શરતમાંથી ભરી જા તો મને તારા ઉપર ભરોસો નથી. અને એ વખતે મહાનંદા કહે છે કે હું સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ આપને વચન આપું છું કે હું 3 દિવસ સુધી આપની પત્ની બનીને રહીશ.
भगवान यतिनाथ के एम नहीं हूँ कव एम तारे करवानू छे। भगवान सदाशिव कहे छे कि तू तारी छाती ऊपर हाथ मुकी अने त्रण वखत सत्य 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 बोली मारो स्वीकार कर त्यारे हूँ तारी बात में विश्वास करूं। महानंदाए भगवान सदाशिव नी आज्ञा नु पालन करू। यतिनाथ भगवान एमनी आज्ञा नु पालन करी प्रतिज्ञा लीधी। भगवान यतिनाथ एना घर नी अंदर निवास करीने रहेवा लाग्या छे। भगवान यतिनाथ एमनी पासे एक जोड़ी हती। ए जोड़ी नी अंदर एक कीमती शिवलिंग हतु। ए कीमती शिवलिंग ज्यारे एमणे काढ्युं અને ત્યારે મહાનંદાને પૂછ્યું કે આ શિવલિંગને હું ક્યાં પધરાવું, ત્યારે મહાનંદા કહે છે કે અહીંયા મારો નૃત્ય મંડપ છે એમાં શિવલિંગને પધરાવો। ત્યારે ભગવાન યતિનાથ કહે છે કે આ શિવલિંગને અહીંયા પધરાવું તો આ શિવલિંગને કોઈ છે હું એનો વિયોગ સહન નહીં કરી શકું। ત્યારે મહાનંદા કહે છે કે એની સંપૂર્ણ જવાબદારી મારી છે, જો આપની સાથે રહેલું આ શિવલિંગને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચે તો હું મારા પ્રાણનું બલિદાન આપી દઈશ। નૃત્ય મંડપની અંદર શિવલિંગ પધરાવવામાં આવ્યું। યતિનાથ ભગવાનને વિશ્વાસ આવે એ માટે થઈ પેલા વાનર અને કુકડાને પણ ત્યાં રાખ્યા અને આ તરફ રાત્રિના સમયે એ નૃત્ય મંડપની અંદર આગ લાગી। જ્યારે નૃત્ય મંડપની અંદર આગ લાગી ત્યારે મહાનંદા દોડે છે, દોડી અને પેલા વાનર અને કુકડાને લઈ આવે છે પણ પેલું શિવલિંગ લીધું નહીં। પરિણામ સ્વરૂપે નૃત્ય મંડપની અંદર લાગેલી આગની અંદર પેલું શિવલિંગ એ બળી ગયું। કોઈ ધાતુમાંથી એનું નિર્માણ થયું હશે એટલે શિવલિંગ બળી ગયું। પરિણામ સ્વરૂપે યતિનાથ ભગવાન અને પેલી મહાનંદા નામની જે સન્નારી છે બંને દુખી થયા છે। પણ આ જે ઘટના ઘટી એનાથી ભગવાન વૈશ્યનાથ એમને ઘણું દુઃખ થયું છે। ભગવાન વૈશ્યનાથ દુઃખી થયા। ભગવાન વૈશ્યનાથ કહે છે મહાનંદા તારે પ્રાણનો ત્યાગ કરવાની જરૂર નથી, અહીંયા તો મારો પ્રાણ ખુદ ચાલ્યો ગયો છે એટલે હું મારા પ્રાણની આહુતિ આપીશ। ક્યાંકથી કાષ્ઠ ભેગા કરી ભગવાન વૈશ્યનાથ એ કાષ્ઠ ઉપર બેસી ગયા અને સ્વયમે જ ત્યાં અગ્નિનું આહ્વાન કર્યું। જોત જોતામાં અગ્નિ પ્રજ્વલિત થયો અને ભગવાન વૈશ્યનાથ એ અગ્નિની અંદર પોતે વિલીન થયા, પોતાના પંચભૌતિક શરીરની ભસ્મ થઈ ગઈ। અહીં મહાનંદાને અપાર દુઃખ થયું। દુઃખી થયેલ મહાનંદા મનમાં વિચાર કરે છે કે મારા દ્વારા એક શિવ ભક્તનું મૃત્યુ થયું, બહુ મોટો અનર્થ થયો। એથી એ મોટો અનર્થ એ થયો કે 3 દિવસ સુધી હું એની પત્ની હતી એટલે મારી ફરજમાં એ આવતું હતું કે હું મારા પતિની રક્ષા કરું, હું મારું પરમ કર્તવ્ય ભૂલી છું અને એ માટે થઈ હવે મારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો જોઈએ, મારે પણ સતી થઈ જવું જોઈએ। બ્રાહ્મણોને બોલાવી પોતાની પાસે રહેલી જે કઈ સંપત્તિ છે એ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી। વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી ભગવાન સદાશિવનું પૂજન કરાવ્યું છે। ભગવાન સદાશિવનું પૂજન કરી પોતાના ઘરના આંગણાની અંદર અસંખ્ય કાષ્ઠ મગાવ્યા છે,
અને કાષ્ટનો ઢગલો કરી અને એના ઉપર મહાનંદા બેસી ગઈ છે અને મહાનંદા બે હાથ જોડી નેત્ર બંધ કરી ભગવાન સદાશિવની સ્તુતિ કરે છે. ભગવાન સદાશિવને મહાનંદા યાદ કરે છે. આર્તનાદ એક ભગવાન સદાશિવને યાદ કરે છે. કિયાન જપ તપ તીર્થન ધૂમા કિયાન જપ તપ તીર્થન ધૂમા અપને હી ઘર મિલ ગયે મુજે તો શિવ શંકર મિલ ગયે મુજે તો શિવ શંકર મિલ ગયે જ્ઞાન જપ તપ તીર્થન ધૂમા જ્ઞાન જપ તપ તીર્થન ધૂમા અબ નહીં ઘર મિલ ગયે મુજે તો શિવ શંકર મિલ ગયે મુજે તો શિવ શંકર મિલ ગયે આર્તનાદ કરીને ભગવાન સદાશિવને યાદ કર્યા. ભગવાન આશુતોષ એની સ્તુતિ સાંભળીને મહાનંદાની સામે પ્રગટ થયા. ભગવાન સદાશિવ મહાનંદાને આશ્વાસન આપે છે કે દેવી આપ શોક ન કરશો. મહાનંદા કહે છે કે પ્રભુ મારાથી એક શિવ ભક્તનો અપરાધ થઈ ગયો. અને એ વખતે ભગવાન સદાશિવ કહે છે કે દેવી એ શિવ ભક્ત અમે સ્વયં હતા. આ અમારો વૈશ્યનાથ અવતાર હતો જે કેવલ ને કેવલ આપની પરીક્ષા માટે થઈને અમે પધારેલા. દેવી હું આપની શિવ ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું. આપને જે જોઈએ તે માગી લ્યો. અને ત્યારે મહાનંદા કહે છે કે પ્રભુ મારે સ્વર્ગ નથી જોતું, મારે પૃથ્વી પરનું રાજ નથી જોતું, મારે પાતાળનું રાજ નથી જોતું, બસ મને આપના ચરણ કમળની દાસી બનાવી લ્યો. મને એકને જ તમારા ચરણનું સુખ મળે એમ નહીં, પણ મારા જે અનુચરો છે જે મારી સાથે જોડાયેલા છે એ બધાને પ્રભુ આપના ચરણનું સુખ આપો એવું વરદાન મને આપો. ભગવાન સદાશિવે મહાનંદાનું પણ કલ્યાણ કર્યું, શિવપદની પ્રાપ્તિ કરાવી. સાથે પેલા વાનર અને કુકડાને પણ ભગવાન સદાશિવે કૈલાસની પ્રાપ્તિ કરાવીને શિવપદ આપ્યું. એક ભગવાનના ભક્તની સાથે સામાન્ય પશુ કે પ્રાણીનો સંબંધ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એનો પણ મોક્ષ થાય છે, એનું પણ કલ્યાણ થાય છે.
સ્વામિનારાયણ ભગવાન લોયાની અંદર પીપળાનું વન છે, પાળિયાદથી આગળ આપણે જઈએ ને લોયા ગામ આવે છે, ત્યાં પીપળની વનરાય છે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા. અને એવા વખતે એક પટેલનો છોકરો, 17-18 વર્ષની ઉંમર હશે, પોતાના ભેંસોને બળદને પાણી પાવા માટે થઈને આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન આમ સભા કરીને બેઠા હતા. એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો, આ સભાના દર્શન કર્યા, દૂરથી દંડવત કર્યા અને મનમાં વિચાર કરે છે કે આ સભા જોઈને થોડીક શંકા કુશંકા થાય છે, અંદરથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે, લાવો સ્વામિનારાયણને જઈને પૂછી આવો. સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરી અને પેલો પટેલનો દીકરો સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારે તમને કંઈક પૂછવું છે. તો કે પૂછને ભાઈ. અને ત્યારે પેલા પટેલના છોકરાએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ, આ બાજુ જે સંતોની સભા છે ને, એ સભા તો બરોબર છે કે એ સાધુ છે, વિતરાગી છે, મહાત્મા છે, એટલે એને તમારા ધામની પ્રાપ્તિ થઈ જશે, મોક્ષ પદની પ્રાપ્તિ થઈ જશે, પણ આ બાજુ બધા જે બેઠા છે, મોટી મોટી મૂછો વાળા, મોટી મોટી પાઘડી વાળા, આનું મને કઈ નક્કી લાગતું, આ બધાનું શું થશે, આ મને પ્રશ્ન છે, આનું કઈક સમાધાન તમે કરી બતાવો. ત્યારે ભગવાન શ્રી હરે જાણ્યું કે આ બોલવાથી નહીં સમજાને, પ્રેક્ટિકલ કરી બતાવવું પડશે. એટલે બાજુમાં એક કૂવો હતો, ત્યાં કૂવાની કાંઠે પેલા બાળકને લઈને સ્વામિનારાયણ ભગવાન કહે છે, એલા આ પાણીમાં લોઢું તરે. શું સ્વામિનારાયણ કેવી વાતો કરો છો, દુનિયાના લોકો તમને ભગવાન કહે છે અને નાના છોકરા જેવી વાતો કરો છો, પાણીમાં કોઈ દી લોઢું તરે એ તો ડૂબી જ જાય. સ્વામિનારાયણ ભગવાન કે અમે તરી આમ લોઢું તારી દઈ તો કે તારી દો. તો કે લાવ તારો ખરપિયો. ખરપિયામાં ખબર પડે ને, તો લાવ તારો ખરપિયો. અને સ્વામિનારાયણ ભગવાને એ ખરપિયો એ વાહુમાં નાખ્યો અને ખરપિયો તરવા મળ્યો વાવમાં. સ્વામિનારાયણ ભગવાન પેલા બાળકને કહે છે કે લા હે, આ લોઢું તરે છે કે ડૂબી ગયું. ત્યારે પેલો પટેલનો છોકરો કહે, અરે સ્વામિનારાયણ, એ તો ઓલી લાકડીની હારે ઈ લોઢું જોડાયેલું છે, એટલા માટે થઈને એ તરે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ બધા હરિભક્તો છે એ અમારી હારે અને સાધુની હારે જોડાઈ ગયા છે ને, એટલે એ તરી જવાના છે. એમ ભગવાનના ભક્તની સાથે જ્યારે કોઈ પશુનો સંબંધ થાય, કોઈ પ્રાણીનો સંબંધ થાય, કોઈ એવા જીવનો સંબંધ જ્યારે થઈ જાય, ત્યારે એ ભગવાનના ભક્તના સંબંધે કરીને એનું પણ કલ્યાણ થઈ જાય, એનો પણ મોક્ષ થઈ જાય, એને પણ ભગવાન ઓળખાઈ જાય છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતના 6 સ્કંદની અંદર વૃત્રાસુર ભગવાન શ્રી હરિ પાસે માગે છે. ભગવાન શ્રી હરિ પાસે એને માગી લીધું કે પ્રભુ તમે મારા ઉપર રાજી થઈ ગયા હો ને, તો મને તમારા મહાપુરુષોનો સંગ આપો, મારે બીજું કંઈ નથી જોતું, મને મહાપુરુષોનો સંગ આપો બસ. અને એ સંગના બળે કરીને હું આ ભવસાગરને પાર ઉતરી જઈશ. આ વૃત્રાસુરે માગ્યું. તો જે ગણિકાની સાથે પેલા વાનર અને કુકડાને સંબંધ હતો, એને પણ કૈલાશ પદ ભગવાન સદાશિવે આપ્યું. આ ભગવાનનો વૈશ્યનાથ અવતારની કથા બતાવી, ત્યારબાદ દ્વિજેશ્વર અવતારની કથા, અને હવે ભગવાન નંદીશ્વર એ યતિનાથ અવતારની કથા કહે છે. બહુ જ ટૂંકમાં આ કથાને જો સાંભળીએ તો અર્બુદાચલ પર્વત ઉપર
एक भील ज्ञाति नी अंदर जन्मेल दंपत्ति जेनो व्यवसाय मात्र शिकार करवानो व्यवसाय छे। संध्याना समये एना आंगणा उपर एक यती पधार्या छे, एक संत पधार्या जेनु नाम आ भील दंपत्ति नु नाम आहुक अने आहुका, जेने अति थी अति प्रिय छे तेने त्या भगवान यतिनाथ आव्या। आहुके जंगल मां शिकार करवा गयो होय छे अने ए वखते आहुका आंगणे आवेला यतिनाथ भगवान एनु स्वागत करे छे, योग्य सत्कार करी जलपान करावे छे। त्या सुधी मां आहुक नु आगमन थाय छे। संध्या नो समय थयो એટલે એને વાળું કરાવ્યું છે, ભોજન કરાવ્યું। યતિનાથ ભગવાન કહે છે કે અમે બહુ થાકી ગયા છીએ, જંગલમાં ફરી ફરીને અમારે રાત્રિ રોકાણ કરવું છે। હવે આહુકની પાસે એક રહેવા માટેની નાની એવી ઝૂંપડી હતી, એમાં એ બે જણા માણસ સૂઈ શકે એવી જગ્યા હતી અને એમાં આ ત્રીજા મહેમાન આવ્યા, એટલે આહુક પોતાની પત્નીને કહે છે કે દેવી આપણા આંગણે આવેલા અતિથિ એને સુવાની વ્યવસ્થા કરો। કેટલો અતિથિનો મહિમા હશે। બંને યતિનાથ ભગવાનની સેવામાં છે। આહુક અને આહુકા એકબીજાને આગ્રહ કરે છે કે તમે બહાર સુવો, ઓલા કે નહીં તમે બહાર સુવો। એક બીજાને કહે છે કે નહીં પતિદેવ, તમે બહાર સુઈ જશો તો કોઈ હિંસક પશુ આવશે તો એનો ડર સદાય, તમે તો મારા આધાર છો, તો તમે યતિનાથ ભગવાનની સાથે એ ઝૂંપડીમાં સુઈ જાઓ, હું બહાર રખોપું કરું। અંતોગતવા નક્કી એવું થયું કે આહુકા એ પર્ણ કુટીરની અંદર સુવે અને આહુક એ બાર ધ્યાન રાખે। અર્ધરાત્રિના સમયે કોઈ જંગલી પ્રાણી આવી અને આહુકનો શિકાર કર્યો, એનું મૃત્યુ થયું। સવાર થયું, સવાર પડતા ભગવાન યતિનાથ એ વિદાય લેવાની તૈયારી કરે ત્યારે આહુકા કહે છે કે હું મારા પતિદેવને જગાડીને લઈ આવું, બોલાય આવું। અને જ્યાં જગાડવા જાય ત્યાં પોતાના પતિનો મૃતદેહ જોયો, પોક મૂકીને રડે છે। ભગવાન યતિનાથ ત્યાં આવ્યા, ભગવાન યતિનાથે સાંત્વના આપી અને પોતાના મૂળ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા। સ્વયં ભગવાન સદાશિવ આહુક અને આહુકાની પરીક્ષા લેવા પધારેલા। ભગવાન સદાશિવે આ બંનેને વરદાન આપ્યું છે, અતિથિના સ્વરૂપે તમે મારો સત્કાર કર્યો, આતિથ્ય ધર્મનું તમે પાલન કર્યું છે, અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ। ભગવાન સદાશિવ વરદાન આપતા કહે છે, આવનારા દિવસોની અંદર અમારો હંસ અવતાર થશે અને હે આહુકા, તારો પતિ એ નૈષાદ રાજ નગરની અંદર વીરસેનનો પુત્ર નળ રાજા થશે, અને હે આહુકા તું વિદર્ભ રાજ ભીમકની ગુણવાન પુત્રી દમયંતીના રૂપમાં તારો જન્મ થશે, જેને આપણે નળ દમયંતીનું આખ્યાન કહીએ છીએ। ભગવાન યતિનાથના આશીર્વાદથી નળ અને દમયંતીના સ્વરૂપે બંનેનો બીજો જન્મ થયો અને એ સમયે ભગવાને હંસાવતાર ધારણ કર્યો છે, એની કથાઓ આપણે ત્યાં પુરાણની અંદર પ્રાપ્ત થાય છે। જે સ્થાન ઉપર ભગવાન યતિનાથ રૂપે પ્રગટ થયા ત્યાં આહુકાએ ભગવાનની પાસે માગી લીધું, પ્રભુ જે સ્થાન ઉપર તમે પ્રગટ થયા આ સ્થાને આપ નિત્ય બિરાજમાન થઈને રહો। પરમાત્માએ પોતાના દિવ્ય તેજને ત્યાં શિવલિંગ સ્વરૂપે પ્રગટ કર્યું અને એનું નામ અચલેશ્વર મહાદેવ પડ્યું છે। બોલો અચલેશ્વર મહાદેવ કી જય। કોઈ માઉન્ટ આબુની યાત્રાએ ગયા હોય તો ત્યાં અચલેશ્વર મહાદેવ બિરાજમાન છે।
खाली पेला तलाव नी अंदर बोटिंग कर्या करीन आव्या होय एने नो दर्शन थाय। क्यों तलाव छे न्या नकी नो थाय एवुं तलाव क्यों? कंईक तलाव नुं नाम तो छे, कंईक नक्की ज नथी। हुं नक्की तलाव एवुं कंईक तलाव नुं नाम छे। घणा खाली ए तलाव हाटू त्यां जाय पण एनाथी आगळ थोड़ाक जाजो न्यां अचलेश्वर महादेव छे, ज्यां आहुक ने आहुकाए भगवान सदाशिवने राजी कर्या हता। ए अचलेश्वर महादेव ए अर्बुदाचल पर्वत उपर आजे पण सौने दर्शन आपे छे। अने त्यां बीजुं कंईक ऐतिहासिक जग्या छे, कंईक जैनोना देराशर के एवुं कंईक छे त्यां। हाँ, ब्रह्मा कुमारी नुं पण त्यां बहु मोटुं स्थान छे, पण ज्यां अचलेश्वर महादेव बिराजे छे त्यां पण एक जूनुं पौराणिक ऐतिहासिक स्थान पण छे। जे होय ते पण अचलेश्वर महादेवना दर्शन करवा पाछा आबू ज्यारे जाओ ने त्यारे जाजो। हाँ, त्यां एक विशाल शिवलिंग छे 20 फूट नुं, जलाधारी अने शिवलिंग एक पत्थर माथी बनेला छे। 20 फूट नुं त्यां शिवलिंग छे, एना पण दर्शन करजो अर्बुदाचल जैन। खाली नक्की तलावे नक्की करी नो वई आवता। तो भगवान अचलेश्वर एमनी कथा, यतिनाथ भगवान नुं चरित्र अहीं कर्युं। त्यारबाद कृष्ण दर्शन अवतारनी कथा बतावी, भिक्षुवरी अवतार भगवान नो थयो एनी कथा अहीं नंदीश्वर भगवाने कही, किरात अवतार नी कथा थई, अश्वत्थामा ए पण भगवान सदाशिवना अंश छे, महाभारत नो आ पात्र छे अने बहु जाणीतुं पात्र छे, बधा जेनाथी परिचित छे। अश्वत्थामा ए कोना पुत्र हता? द्रोणाचार्यना पुत्र हता। महाभारत नु आ एक एवुं पात्र, पांडवो ने कौरवोना गुरु द्रोणाचार्य, जेने पोताना जीवननी अंदर अनेक प्रकारना कष्टों ने सहन करी अने विद्यार्जन कर्यु। द्रोणाचार्य जी नी कथा में एवुं बतायुं छे, जारे परशुराम जी एने 21 वखत आ पृथ्वी ने क्षत्रिय विहोणी करी नाखी अने सारी ए पृथ्वी ना राजा ए परशुराम बन्या। અને એ વખતે પરશુરામજી પૃથ્વીનું દાન દેવા નીકળ્યા અને દ્રોણાચાર્યજીને ખબર પડી કે પરશુરામ ભગવાન પૃથ્વીનું દાન કરે છે, પણ પરશુરામ ભગવાન એક પછી એક બધા રાજ્યો દાનમાં આપવા માંડ્યા, બધું જ અપાઈ ગયું પછી દ્રોણાચાર્યજી પહોંચ્યા। પરશુરામજીને કહે છે કે મને પણ કંઈક આપો, હું પણ બ્રાહ્મણ છું। परशुरामजी के मारी पासे हवे तमने देवा लायक कोई राज्य नथी, कोई पृथ्वी नथी तमने देवा लायक, मारी पासे शस्त्र विद्या छे, आप जो कहो तो आपू। अने ए वक्ते भगवान परशुरामे द्रोणाचार्य जी ने शस्त्र विद्या नु दान आप्यु छे। अन्य ब्राह्मणों ने पृथ्वी नु दान आप्यु एटला माटे थई ब्राह्मणों ने भूदेव कहेवामां आवे छे। परशुरामजी ए आ पृथ्वी नु दान ब्राह्मणों ने आप्यु, त्यारथी ब्राह्मणों ए भूदेवो कहेवाया। आ पृथ्वी ना राजा यावत चंद्र दिवाकर सुधी आ पृथ्वी ना राजा कोई होय तो ए ब्राह्मणों छे, भूदेवो छे। प्रसाद आव्यो एटले कथा नो टाइम थई गयो लागे पूरो। બાપજી એ 6 વાગ્યાનું કીધો દુર્ગેશજી, તો એ દ્રોણાચાર્યજીને ત્યાં જે પુત્રનો જન્મ થયો એ પુત્રનું નામ અશ્વત્થામા છે।
અશ્વત્થામાની અદ્ભુત કથા છે. ભગવાન મહાદેવજીના અંશ હોવાથી એમના ભાલ પ્રદેશમાં મણિ છે. અને આજે પણ એ અમરત્વનો સ્વીકાર કરીને આ પૃથ્વી ઉપર અનેકાનેક જગ્યાએ કોઈ ભાગ્યશાળી જીવ હોય એને શિવાંશ એ અશ્વત્થામા એ આ મહાભારતનું જે અસીમ પાત્ર છે એ દર્શન આપે છે. આગળ નંદીશ્વર ભગવાન શિવ મહાપુરાણના શતરુદ્ર સહિતાયના અંતની અંદર 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મમલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને દુષ્મેશ્વર આ 12 જ્યોતિર્લિંગને શતરુદ્ર સહિતા એના અંતની અંદર યાદ કરી અને અહીં ભગવાન વેદ વ્યાસજી શતરુદ્ર સહિતા એને વિરામ આપે. શતરુદ્ર સહિતા રૂપી પુષ્પ ભગવાન ગજાનંદ ગણપતિ એમના ચરણોની અંદર અર્પણ કરી કોટિરુદ્ર સહિતા એનો પ્રારંભ કરીએ. કોટિરુદ્ર સહિતા એના પ્રારંભની અંદર 12 જ્યોતિર્લિંગ છે એના ઉપલિંગો એનું વર્ણન કરવામાં આવ્યું અને ત્યારબાદ 12 જ્યોતિર્લિંગની કથા એ સુત મહાપુરાણી શૌનક આદિક ઋષિ મુનિઓને કહી રહ્યા છે. સૌ પ્રથમ તો જે 12 જ્યોતિર્લિંગ એને પુનઃ આપણે યાદ કરી લઈએ. તમે નિત્ય એ 12 જ્યોતિર્લિંગનો પાઠ કરો છો પણ આજે કથાના માધ્યમથી આપણે 12 જ્યોતિર્લિંગને યાદ કરીએ અને ત્યારબાદ ભગવાન સોમનાથ મહાદેવ એમના ચરણોની અંદર આપણે જઈએ. આવો ભાવ સહિત પહેલા 12 જ્યોતિર્લિંગની માનસિક યાત્રા કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથ છે શ્રી શૈલે મલ્લિકાર્જુન શૌનકાદિક ઋષિ મુનિઓને 12 જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરાવે છે. ભારત વર્ષના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન સદાશિવ વિરાજમાન છે. જે ભગવાન સદાશિવનું જ્યોતિર્મય સ્વરૂપ છે
कोई ने कोई भक्त ने निमित्त बनावी ने भगवान त्या लिंग स्वरूपे स्वयंभू प्रकट थया छे एटले एने ज्योतिर्लिंग कहेवामां आवे छे। अपणुं सौराष्ट्र अपणुं गुजरात एटला माटे भाग्यशाली छे के आपणा सौराष्ट्र ने गुजरात नी अंदर बे ज्योतिर्लिंग छे, एक सोमनाथ महादेव अने बीजा नागेश्वर महादेव। ना बन्ने ज्योतिर्लिंग नी मध्य मां बैठा होय तो अमारा द्वारिका नाथ बैठा छे। द्वारिकाधीश मागो दस आपे वीस ए छे द्वारिकाधीश। भगवान द्वारिकाधीश अने भगवान सिद्धेश्वर ए बन्ने नु एक्य भणो छे। मैं कथाना बीजा दिवसे पण कह्युं तुं के ज्यां हरि क्षेत्र हशे त्यां हर अवश्य हशे अने ज्यां हर नु क्षेत्र हशे त्यां हरि अवश्य हशे। आ नारायण अने शिव नु एकात्मपणुं छे। स्वामीनारायण भगवाने पण शिक्षापत्री मां कह्युं एकात्ममेव विघ्नेयो नारायण महेशयो। नारायण अने महेश नु कहता भगवान श्री हरि विष्णु अने भगवान सदाशिव नु बन्ने नु एकपणुं जाणवुं, बेने जुदा क्यारे मानवा नहीं। हर अने हरि बन्ने एक छे। तो एवुं प्रथम जे ज्योतिर्लिंग छे ए प्रथम ज्योतिर्लिंग एनी कथानो आपणे प्रारंभ करिए। पूर्वकालनी अंदर दक्ष प्रजापति भगतजी, दक्ष प्रजापति जेने आपणे सतीना पिता तरीके ओळखीए छीए। दक्ष प्रजापति का पद पाए कन्याओ से भुवन सुहाए। दक्ष प्रजापति का पद पाए कन्याओ से भुवन सुहाए। कृति कभरणी और अश्विनी रूपवती यति रोही। कृति कभरणी और अश्विनी रूपवती अधिक रोहिणी। प्यार दिए चंद्र देव को प्यार दिए चंद्र देव को चंद्र देव रामादह प्यार प्यार दिए चंद्र देव को चंद्र देव रामादह प्यार। दक्ष प्रजापति એમણે પોતાની 27 જે કન્યાઓ છે એના લગ્ન ચંદ્રમાની સાથે કરાવ્યા છે। એમાં સૌથી નાના છે એ રોહિણી છે। ચંદ્રમા એનો સંસાર એ સુખમય રીતે પસાર થઈ રહ્યો છે। એમાં સૌથી નાના જે રોહિણી છે એને ચંદ્રમા વિશેષ પ્રેમ આપે છે, અતિસ્નેહ આપે છે। અને પાછળના જે 26 જે પુત્રીઓ છે, 26 કન્યાઓ છે એ બહુ જ દુઃખી છે। અને દુઃખી થયેલ જે 26 કન્યાઓ છે એ દક્ષ પ્રજાપતિની પાસે જાય છે। દક્ષ પ્રજાપતિને કહે છે કે પિતાજી આપ અમારા પતિદેવને સમજાવો, એકમાત્ર રોહિણી એમને જ એ પ્રેમ આપે છે, એમને જ સ્નેહ આપે છે, એમનું સન્માન કરે છે, અમારો વારંવાર એ તિરસ્કાર કરે છે, માટે પિતાજી આપ એમને કંઈક સદ ઉપદેશ આપો। દક્ષ પ્રજાપતિ ચંદ્રમાને સમજાવે છે હે ચંદ્રમા, આપનો જન્મ એ ઉત્તમ કુળની અંદર થયો છે, તે છતાં પણ આપના જીવનની અંદર આવી વિષમતા શા માટે છે? એકને તમે પ્રેમ આપો છો અને બીજાનો તમે તિરસ્કાર કરો છો। જે પુરુષ પોતાના જીવનની અંદર આવું કરે છે
दक्ष प्रजापति कहे नरक प्रदम ये नरक गामी बने छे इने नरक नी प्राप्ति थाई छे। वारंवार आ रीते दक्ष प्रजापतिए चंद्र ने मीठो ठपको आप्यो छे, ते छता पण चंद्रमाना व्यवहार मां कई ज बदलाव आवतो नथी। वारंवार 26 जे कन्याओ छे એ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને જેને વિનંતી કરે છે કે અમારા પતિ દેવને કંઈક તમે સમજાવો, ચંદ્રમા સમજવા તૈયાર નથી। અને એ વખતે શિવ મહાપુરાણની અંદર અદ્ભુત આ એક શ્લોક આવ્યો છે, દરેકે પોતાના જીવનની અંદર ઉતારવા જેવો આ શ્લોક છે। शंभुम भावी यदा यस्य शुभम भावी यदा यस्य शुभम भवति तस्य वे अशुभम च यदा भावी कथम तस्य शुभम भवेत। जीवन में उतारवा जेवो ने लखी राखवा जेवो आ श्लोक छे। आ श्लोक नो अर्थ ए छे के जेनु ज्यारे शुभ थवानु होय छे त्यारे ज तेनु शुभ थाय छे। આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ પણ એમાં આપણું કંઈ ચાલે નહીં, જેનું જ્યારે શુભ થવાનું હોય છે ત્યારે જ તેનું શુભ થાય છે, અને જેનું જ્યારે અશુભ થવાનું હોય ત્યારે તેનું અશુભ થાય જ છે, એને કોઈ રોકી શકતું નથી। ભાવિ એ પ્રબળ છે અને કોઈ રોકી શકતું નથી। અને એટલા માટે થઈ દક્ષ પ્રજાપતિને કંઈક એવા સંકેતો મળી રહ્યા છે કે આમાં ક્યાંક ચંદ્રનું અહિત થવાનું હોય એવું મને લાગી રહ્યું છે। અને છેલ્લી વખત દક્ષ પ્રજાપતિ ચંદ્રમાને સમજાવવા જાય છે કે હે ચંદ્ર, તમે સમજી જાઓ આપ જે કરી રહ્યા છો એ સારું નથી કરતા। શ્રુયતામ ચંદ્ર યત પૂર્વમ પાર્થિતો બહુધા મયા, હે ચંદ્ર સાંભળી લ્યો, એ પહેલા પણ ઘણી વખત હું આપને સમજાવી ચૂક્યો છું પણ હવે હું આપને નહીં સમજાવું। આપ મારી કન્યાઓને સમભાવે સમદ્રષ્ટિથી પ્રેમ આપવા માગો છો કે નહીં? અને એ વખતે ચંદ્રમાએ કહ્યું કે હું કેવલ ને કેવલ રોહિણીને જ સ્નેહ આપીશ, અન્ય કોઈ પત્નીઓને હું પ્રેમ નહીં આપી શકું। અને ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને શાપ આપ્યો છે કે તમને તમારા રૂપનો ખૂબ અહંકાર છે, હું તમને શાપ આપું છું કે તમે ક્ષય રોગને પામો, ક્ષય રોગથી પીડિત થાઓ, દુઃખી થાઓ। ચંદ્રમાને ક્ષય રોગ થયો છે, ક્ષય રોગની પીડાથી પીડિત એવા ચંદ્રમા આમ તેમ ઘણી પ્રકારની ઔષધિઓ ઘણા પ્રકારના ઉપાયો કર્યા, તે છતાં પણ એને જે શાપ થયો છે ક્ષય રોગનો, એની ક્યાંય એને ઔષધિ ન મળી। સ્વાધ્યાય પરિવારના સ્થાપક આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ દ્વાદશ જ્યોતિર્લિંગ વિશે અદ્ભુત લખ્યું છે, અદ્ભુત એમના પ્રવચનો છે, અને એમણે પોતાના પ્રવચનોના માધ્યમથી વાત કરી છે કે ચંદ્રમાએ ચાર અપરાધ કર્યા છે। આ પાંડુરંગ શાસ્ત્રીજીના શબ્દો છે કે ચંદ્રમાએ ચાર અપરાધ કર્યા, એમાંનો પ્રથમ અપરાધ છે એમણે પોતાના પિતા સમાન દક્ષ પ્રજાપતિ એમનું અપમાન કર્યું, એમનો અનાદર કર્યો। આપણા વડીલો આપણા વૃદ્ધો એ વટવૃક્ષ જેવા છે, એ વડલો અનેક પક્ષીઓને છાયા આપે છે, અનેક પક્ષીઓના વિરામનું સ્થાન છે, એમ વડીલ છે ને, એ આપણા ઘરનો વડલો છે, એ આપણા ઘરની છાયા છે, એ વડીલને વંદન કરાય।
वृद्धों क्यारे अनादर न कराए। अपनी संस्कृति राम श्याम अने घनश्याम संस्कृति छे, त्यां तो वडील ने वंदना होय पण જ્યારે લગ્ન ગ્રંથિએ પતિ પત્ની જોડાય છે ત્યારે બ્રાહ્મણો સપ્તપદીની સાત પ્રતિજ્ઞાઓ લેવરાવે છે, અને સપ્તપદીની સાત પ્રતિજ્ઞાઓની અંદર એવું કહેવાય છે કે હું ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી નાતિ ચરામી નાતિ, ધર્મ અર્થ કામ આ દરેક પુરુષાર્થની અંદર હું આપની સાથે રહીશ, હું આપની સાથે રહીશ, સાથે ચાલીશ, સાથે ચાલીશ। અને એટલા માટે તમને ખબર છે તમારા જેની સાથે લગ્ન થાય ને એને ધર્મ પત્ની કહેવાય। શું કહેવાય? શું કહેવાય હરદેવભાઈ? ધર્મ પત્ની કહેવાય। પણ ક્યાંય ધર્મ પતિ કહેવાયું? ધર્મ પત્ની કહેવાય, પણ ધર્મ પતિ ક્યાંય બોલાતું? તમારા હર એક ધાર્મિક ભક્તિમય જે કઈ કાર્યો હોય એમાં તમારે સજોડે જ બેસવું પડે, એ તમારા ધર્મ પત્ની છે। તમારું કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક અનુષ્ઠાન એના વગર તમે કરો તો જય સિયારામ, તમને કશું જ મળે। રામજી જેવા રામજીને પણ સુવર્ણની સીતાની પ્રતિમા બેસાડી અને યજ્ઞ કરવો પડ્યો, તો આપણે તો શું? એટલે આપણે એટલે તમે તો શું? તો ગ્રહસ્થો જ્યારે લગ્ન ગ્રંથિએ જોડાય છે ત્યારે સપ્તપદીની જે સાત પ્રતિજ્ઞાઓ છે, અંગ્રેજીમાં કહીએ તો આઈ વિથ યુ, હું તમારી સાથે છું, આઈ ટ્રસ્ટ યુ, મને તારામાં વિશ્વાસ છે, આવી પ્રતિજ્ઞાઓ તમે લીધી હશે, તમને યાદ હશે। તો ચંદ્ર એ પ્રતિજ્ઞા ભૂલ્યો છે। ત્રીજો અપરાધ છે, પોતાના જેને માનેલા છે એવા લોકોની સાથે એને પક્ષપાત કર્યો, કહેતા એને પોતાની અન્ય પત્નીઓની સાથે એને પક્ષપાત કર્યો, એ એનો ત્રીજો અપરાધ છે। અને ચોથો અપરાધ, એને માત્ર ને માત્ર એને નારીનું સન્માન નથી કર્યું, એને નારીની સામે ભોગ દ્રષ્ટિથી જોયું છે। નારી એ તો શક્તિનું સ્વરૂપ છે, નારી એ નારાયણી છે, નારી એ લક્ષ્મીનું સ્વરૂપ છે, વંદનીય છે, આપણા ઘરનું એ તીર્થ છે। જ્યારે એણે સ્ત્રીની સામે નારીની સામે ભોગની દ્રષ્ટિથી એ જુએ છે, આ એના ચાર અપરાધ છે। ચંદ્રમાને ક્ષયરોગ થયો, એની ઈચ્છાઓનો અતિરોગ એ અતિરેક એ જ એના ક્ષયરોગનું કારણ છે। અનેક ઉપાયો કરવા છતાં પણ જ્યારે કોઈ ઔષધિ ન મળી અને એ વખતે ચંદ્રમાએ મનમાં વિચાર કર્યો કે મને જે રોગ થયો છે એની ઔષધિ તો કેવલ ને કેવલ બ્રહ્માજી પાસે હશે, હું મારી ઔષધિ હું બ્રહ્માજીની પાસે જાઉં, એમની પાસેથી કદાચ મને ઔષધિ મળી જાય। તમને કોઈ રોગ થાય ને તો તમે પહેલા કોઠ ગામમાં દવા લેવા જાઓ, ત્યાંથી તમને ન મટે તમે ધોળકા લેવા જાઓ, ધોળકા હારું ન થાય તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાઓ, મોટામાં મોટી હોસ્પિટલ, પણ પહેલા તમે ઉપચાર ક્યાં કરાવો? કોઠ ગામનું આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં તમે ઉપચાર કરાવો। હવે ચંદ્રમાં અહીંયા કોઠ ગામની હોસ્પિટલમાં જાય છે બ્રહ્માજી પાસે। ચંદ્ર દેવ બ્રહ્મા ઘર આય દક્ષ રાજ કા શાપ બતાય, ચંદ્ર દેવ બ્રહ્મા ઘર આય દક્ષ રાજ કા શાપ બતાય, બ્રહ્મા દેવ ઉપાય બતાય શિવ કે તપ કા માર્ગ બતાય, મહામૃત્યુ જે મંત્ર જાપ કરો ઓને હરે
उपाय बताया, शिव के तप का मार्ग बताया, ब्रह्मा ने उपाय बताया, शिव के तप का मार्ग बताया। ब्रह्मा जी पासे जाए छे, ब्रह्मा जी तुरत उपाय बतायो, औषधि आपी दीधी। ब्रह्मा जी कहे छे कि आ सामान्य तावनी दवा छे, आ लई लो, अने विशेष उपचार जो करवो होय तो तमारे अमदावाद सिविल हॉस्पिटल मां जवू पड़शे। अने विशेष उपचार तो एक भगवान सदा शिव ज करी शके। અને એમની જે ઔષધિ છે એ છે મહામૃત્યુંજય મંત્રનો જાપ ચંદ્રમાં તમે કરો, તમારો ક્ષય રોગ દૂર થશે। અને એ સમયે ચંદ્રમાં એને સમજાઈ ગયું, ગોડ ઇઝ ગ્રેટ, આ સંસારની અંદર ભગવાન એ જ મહાન છે। ચંદ્રમાં એ સમુદ્રના કિનારા ઉપર આવે છે, પ્રભાસ નામનું જે ક્ષેત્ર છે ત્યાં આવી ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા માટે થઈ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરે અને મહામૃત્યુંજય પાઠ એનો જાપ એણે શરૂ કર્યો। 10 કરોડ મૃત્યુંજય મંત્રનો એણે જાપ કર્યો છે, 6 મહિના સુધી અનુષ્ઠાન કર્યું। અને ચંદ્રદેવના અનુષ્ઠાનની અંદર અનેક દેવતાઓએ આવી અને આહુતિઓ આપી છે। 10 કરોડ મંત્રનો જ્યારે જાપ પૂર્ણ થયો ત્યારે ચંદ્રદેવની સામે ભગવાન સદાશિવ એ પાર્થિવેશ્વર શિવલિંગમાંથી પ્રગટ થયા। તમામ દેવતાઓએ જય જયકાર કર્યો, બોલીએ સોમનાથ મહાદેવ જય। ભગવાન સદાશિવે ચંદ્રમાને વરદાન આપ્યું કે 15 દિવસ તમારી કળા વધશે અને 15 દિવસ તમારી કળા ઘટશે, એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ રીતે નિર્ધારિત કરવામાં આવ્યું। ચંદ્રમાએ ભગવાનની પાસે વરદાન માંગ્યું, પ્રભુ આપ આ સ્થાનની અંદર મારું નામ ધારણ કરીને નિત્ય બિરાજમાન થાઓ। ભગવાન સદાશિવે વરદાન આપ્યું, આ સ્થાનની અંદર અમે સોમેશ્વર સ્વરૂપે નિત્ય નિવાસ કરીને રહેશું। ભગવાન સદાશિવ આજે સોમનાથ મહાદેવના સ્વરૂપે પ્રભાસ ક્ષેત્રની અંદર નિત્ય બિરાજમાન થઈ રહ્યા। જે સ્થાનમાં પ્રભુ પ્રગટ થયા ત્યાં ચંદ્રના નામ ઉપરથી એક ચંદ્રકુંડનું નિર્માણ થયું, ત્યાં પણ ભગવાન સદાશિવ નિત્ય નિવાસ કરીને રહ્યા। ભગવાન સોમેશ્વર, ભગવાન સોમનાથ મહાદેવ એમને વંદન કરી આવો। ક્રમ પ્રમાણે પુનઃ 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરી માનસિક ભાવથી 12 જ્યોતિર્લિંગની આપણે યાત્રા કરીએ, એ પૂર્વ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને નમ્ર વિનંતી છે, કાલ સવારથી જ આપણું કથાનું સત્ર રહેશે। સવારે 8 વાગે આપણા કથાના સત્રનો પ્રારંભ થશે, 11 વાગે કથા વિરામ લેશે, ત્યાં યજ્ઞશાળાની અંદર 10 વાગે યજ્ઞનો પણ વિરામ થશે, અને કાલે શિવરાત્રીનું મહાપર્વ છે। આપ સૌ ગામની અંદર શિવાલય હોય ત્યાં ભગવાન સદાશિવના દર્શન કરજો, કોઈને ત્યાં ગાયના દૂધની વ્યવસ્થા હોય તો ગૌ માતાના દૂધથી ભગવાન સદાશિવ એમનો અભિષેક કરજો, ભગવાન સદાશિવનો અભિષેક કરજો, કંઈ ન હોય તો જળથી ભગવાન સદાશિવનો અભિષેક કરજો। ભગવાન સદાશિવ એમની પ્રસન્નતાના અધિકારી આપ બનો એવી ભગવાન સદાશિવના પ્રાર્થના સદાશિવની પ્રાર્થનાની સાથે અહીં આશીર્વાદ પત્ર પ્રાપ્ત થયો છે। નૈનપુરથી બીએપીએસ બોચાસણવાસી સંસ્થા એમના મહંત શ્રી એમના માધ્યમથી પરમ આદરણીય અવધૂત શ્રી 1008 નર્મદાનંદ બાપજી મહારાજ તેઓ શ્રીને શુભકામનાનો સંદેશ પૂજ્ય મહંત સ્વામીના માધ્યમથી નૈનપુરથી અતે પ્રાપ્ત થયો છે। પૂજ્ય સ્વામીના ચરણોની અંદર કોટી કોટી વંદન સાથે
આત્મસ્વરૂપદાસજી સ્વામી તેઓ શ્રીએ આ પત્ર દ્વારા શુભકામનો અત્રેથી પાઠવી છે. પૂજ્ય સંતોને પણ અત્રેથી અમે જય સ્વામિનારાયણ પાઠવીએ છીએ. તો આવો કથાના વિરામ તરફ જઈએ એ પહેલા અમારા જયમીશ ભગત એમના કંઠેથી ગવાયેલું જે પ્રસિદ્ધ જે લાઈનો છે મહાભારત સિરિયલ આપ સૌએ બીઆર ચોપરાની ટીવી ઉપરથી નિહાળી જ હશે. એનું જે ટાઇટલ સોંગ મહેન્દ્ર કપૂરે ગાયું છે, પણ મહેન્દ્ર કપૂર પછી સ્વરમાં કોઈ મધુરતા ભેળવી હોય તો એ અમારા જયમીશ ભગત છે. અદ્ભુત એ મહાભારત સિરિયલનું જે ટાઇટલ સોંગ છે આજે આપણે જયમીશ ભગતના કંઠે એ મહાભારત સિરિયલનું જે ટાઇટલ સોંગ છે એને સાંભળીએ. વેદ વ્યાસ ને
याद रखे हम आप सब सभी को भोजन प्रसाद यही है सभी लोगों तमाम वाला भक्त जनों ने करबद्ध प्रार्थना छे ने पूज्य बाप जी आप सब ने प्रार्थना करी रहिया छे कि आज नो आप सबे भोजन रूपी प्रसाद अहियाज सबे ग्रहण करी ने जवानो छे माताओ बहनों जराय उतावल करशो अने प्रसाद नो पण बगाड कोई करशो करशो प्रसाद नो बगाड प्रसाद नो कोई बगाड पण ना करशो अने प्रसाद नो कोई अनादर पण ना करशो सौ ठाकुर जी ना प्रसाद ने अहीं थी स्वीकारी जशो एवो पूज्य बाप जी अहीं थी आज्ञा अने सूचना आपी रह्या छे।